નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલમાં આ વિડિયોમાં આપણે ધોરણ દસના વિજ્ઞાન વિષયની સામાયિક મૂલ્યાંકન કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું આપણે આ ચેનલ પર તમામ વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સએપ ગ્રુપની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જેની મદદથી અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકશો અને જેમાં તમને તમામ પાઠને લિંક મળી જશે તો જોઈએ ધોરણ દસ વિજ્ઞાન વિષયની એકમ કસોટીનું સોલ્યુશન પ્રશ્ન એક સાચો વિકલ્પ પસંદ કરીને લખો પેલું છે છ ગ્રામ હાઇડ્રોજનનું અધિક ઓક્સિજનની હાજરીમાં દહન થાય છે તો ઉત્પન્ન થતાં પાણીનું દળ જવાબમાં આવશે વિકલ્પ એ ચોપન ગ્રામ ત્યારબાદ છે બીજું નીચે પૈકી કઈ માહિતી સમતોલિત રાસાયણિક સમીકરણ દ્વારા મળતી નથી જવાબમાં આવશે વિકલ્પ ડી જે તે પ્રક્રિયા વાસ્તવિક રીતે શક્ય છે કે નહીં ત્યારબાદ છે ત્રીજું નીચેના પૈકી કયો સજીવ ખોરાકના ઘટકો કે વિઘટન પાચન શરીરની બહાર કરે છે જવાબમાં આવશે વિકલ્પ એ બિલાડીનો ટોપ ત્યારબાદ છે ચોથું મનુષ્યમાં પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે તો જવાબમાં આવશે વિકલ્પ બી જઠર ત્યારબાદ છે પાંચમું આહાર શૃંખલામાં હાનિકારક રસાયણના પ્રવેશથી શું સર્જાય છે તો જવાબમાં આવશે વિકલ્પ સી જૈવિક વિશાલન ત્યારબાદ છે પ્રશ્ન બે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પહેલું કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરતા સૂક્ષ્મજીવો ઉત્પાદનોના પોષક સ્તરે ગોઠવાયેલા છે જવાબમાં આવશે ખોટું ત્યારબાદ બીજું છે પૃથ્વી પરના નિવસન તંત્રોમાં ઊર્જાનો સ્ત્રોત સૂર્ય છે જવાબમાં આવશે ખરું ત્યારબાદ છે ત્રીજું આપણે જે કચરો પેદા કરીએ છીએ તે જૈવ વિઘટનીય કે જે અઘટ અવિઘટનીય હોય છે જવાબમાં આવશે ખરું ત્યારબાદ છે ચોથું જઠરની અને દિવાલ જઠર રસના સ્ત્રાવ માટે જઠર ગ્રંથિઓ ધરાવે છે તો જવાબમાં આવશે ખરું ત્યારબાદ છે પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો પહેલું પર્યાવરણને સૌથી વધારે અસર કોનાથી થાય છે જવાબમાં આવશે પર્યાવરણને સૌથી વધુ અસર માનવ પ્રવૃત્તિઓથી થાય છે ત્યારબાદ છે બીજું પર્યાવરણનો મુખ્ય ક્રિયાત્મક એકમ કયો છે તો જવાબમાં આવશે પર્યાવરણનો મુખ્ય ક્રિયાત્મક એકમ નિવસન તંત્ર છે ત્યારબાદ છે ત્રીજું મૃત વનસ્પતિઓ અને મૃત પ્રાણીઓનું શું થાય છે જવાબમાં આવશે મૃત વનસ્પતિઓ અને મૃત પ્રાણીઓના શરીરમાં રહેલા જટિલ કાર્બનિક પદાર્થોનું જીવાણુ અને ફૂગ જેવા વિઘટકોની અસરથી સરળ અકાર્બનિક દ્રવ્યોમાં વિઘાટન થાય છે ત્યારબાદ છે ચોથું ફૂગમાં કયા પ્રકારનું પોષણ હોય છે જવાબમાં આવશે ફૂગમાં વિષમ પોષી પોષણ હોય છે તેમાં ખોરાકના વિઘટનોનું તેમાં ખોરાકના ઘટકોનું વિઘટન શરીરની બહાર કરી પછી તેનું શોષણ કરવામાં આવે છે ત્યારબાદ છે પ્રશ્ન પાંચ પ્રતિવર્તી પ્રક્રિયા કોને કહે છે તો જવાબમાં આવશે જે પ્રક્રિયામાં પ્રક્રિયકોમાંથી નિપજ મળે અને એ જ નિપજમાંથી પાછા મૂળ પ્રક્રિયકો મળે તો તેવી પ્રક્રિયાને પ્રતિવર્તી પ્રક્રિયા કહે છે ત્યારબાદ છે પ્રશ્ન ચાર નીચેના વિધાનોના વૈજ્ઞાનિક કારણો આપો પેલું છે ઉચ્ચ વનસ્પતિઓમાં યોગ્ય વહનતંત્ર જરૂરી છે તો જવાબમાં આવશે ઉચ્ચ વનસ્પતિઓમાં પર્ણો વાતાવરણમાંથી સીવોટું મેળવીને કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે મૂળ દ્વારા જમીનમાંથી પાણી અને તેના દેહના બંધારણ માટેના કાચા પદાર્થોનું શોષણ કરે છે ઉચ્ચ વનસ્પતિઓમાં મૂળ અને પર્ણો વચ્ચેનું અંતર વધારે હોવાથી પાણી કાચા પદાર્થો અને પ્રકાશ સંશ્લેષણને નિપજો વનસ્પતિના જુદા જુદા ભાગોમાં પ્રસરણ દ્વારા પહોંચાતી પહોંચી શકતા નથી આથી ઉચ્ચ વનસ્પતિઓમાં આ વિવિધ દ્રવ્યોના વહન માટે યોગ્ય વહનતંત્ર જરૂરી છે ત્યારબાદ છે બીજું ક્લોરોફિલ ધરાવતા સજીવો સ્વાવલંબી હોય છે તો જવાબમાં આવશે જે સજીવો પોતાની ઉર્જા જરૂરિયાત માટેના કાર્બનિક દ્રવ્યોનું સંશ્લેષણ જાતે કરે છે તેને સ્વાવલંબી કહે છે ક્લોરોફિલ ધરાવતા સજીવો સૂર્યપ્રકાશની શક્તિનો ઉપયોગ કરી પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વડે પોતાના ખોરાક કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે આ કાર્બોદિત પદાર્થનો ઉપયોગ ઊર્જા પૂરી પાડવા માટે થાય છે વધારાના ગ્લુકોઝનો સ્ટાર્ચ સ્વરૂપ અનામત જથ્થા તરીકે સંગ્રહ થાય છે આથી ક્લોરોફિલ ધરાવતા સજીવો સ્વાવલંબી હોય છે ત્યારબાદ છે પ્રશ્ન પૃષ્ઠપાત નીચેના સવિસ્તર ઉત્તર આપો પેલું છે હૃદય આપણો પંપ અથવા તો મનુષ્ય હૃદયમાં રુધિર પરિવહનનો પથ સમજાવો અથવા એમ પણ કહી શકાય કે મનુષ્યના હૃદયની રચના દર્શાવતી નામ નિર્દેશન આકૃતિ દોરી તેમાં રુધિરનું પરિવહન સમજાવો તો આકૃતિ તમને સ્ક્રીન પર દેખાડેલી છે અને એનું રુધિરનું પરિવહન એ પણ તમને સ્ક્રીન પર આપેલું છે તો તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયોની લિંક તમે તમારા દોસ્તો અને મિત્રોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે